એટલી ઊંચાઈ લે આ બે મહાપુરુષોના નામેલી મોઢે મુખમાલી નામ બોલાય જાય ને સાહેબ, ત્યારે અસ્તિત્વમાં અસર થતી હોય છે. આ જેવી કોઈ વસ્તુ નથી, આ અસ્તિત્વ એની નોંધ લેતું હોય છે. એટલે મેં આ કડી લીધી કે હરિની હાટડીએ મારું રોજનું હટાણું. કાકા પેલા ગામડામાં હટાણું કરવા જતા ને, વેપારી હારો માણા હોય અને ચોખે ચોખ્ખું તેલ આપતો હોય, ચોખે ચોખ્ખું ઘી આપતો હોય, ચોખે ચોખ્ખું કરિયાણું આપતો હોય, તો એ ચોખ્ખું ખાનારનો પરિવાર તંદુરસ્ત રહે છે. એક વેપારી ગામનો હારો થઈ જાય તો ગામ તંદુરસ્ત થઈ જાય. તો જેના હટાણા જ હરિની હાટડીના હશે એ પરિવાર કેવો તંદુરસ્ત રહે. ભલા માણા કીધો કરો પૂછે બાપુએ એ જ કીધું ને, હું કાંઈ ના આપી શકું તમને, પણ એટલું કહી શકું કે આ પરિવાર તંદુરસ્ત રહે અને ખોટા લખણ ના આવે. આ આ મહાપુરુષના મુખેથી બોલાઈ જાય છે. અને પાછો ભગવાન શું કરે, જો આ આ સરોવર બનાવવાનું તમારું કામ હતું, ભરવાનું એને છે એ ધોહોનો ધંધો ને. હમણાં બાપુને અમે બે અખેગઢ બાપુની સાથે હું ગયો તો અખેગઢ અમે ગયા ને, તો એક ભાઈને વાડીએ બેઠા હતા, તો બાજુની વાડીવાળા ભાઈ ઓલા 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 સિંગમાં ફુવારા ચાલુ કરી નાખેલા, ઠાક 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 ઠાક, નથી આ સિંગને પાવા. એટલે મેં ભાઈને બોલાવ્યા, તમારી વાડી છે? હમણાંની જ વાત કરું. મને કે હા. એટલે મેં શું આ ચાલુ કર્યું? મને કે બે થોડોક પાંચ દી વરસાદે તણાયું ભાઈ, એટલે હું પાણી કૂવામાં થોડુંક પાણી છે તો કે પાઈ દઉં એમ. મેં કમસે કમ 4 મહિના તો હેખે રહ્યો, તમે એના નામે બી રોપી દીધું તો એને નહીં ઉપાધી હોય. આ તમે મેં કીધું 80 ચાલુ કરી ગયો ને, તો ઓલો દેતો હોય તક તો પાઈ લે લે પછી વરહું. હલો ભગવાન કૃષ્ણ જમતા હતા ને, અને એને તો એકચ્યુઅલી 8 રાણીઓ ને, આજે આવવાનો છે જન્મ એટલે એની આજ વધારે વાતો લેવી, એને 8 પટરાણી. અરે કોને ખબર, દ્વારકા જઈ તો મંદિરમાં એકલો જ ઊભો, રૂખમણે આમ રિહાઈને બેઠા અને હાથ આમ બેટમાં બેઠ ગયું. હમણાં હું ગયો ને તો કામ અડગાય હમણાં બધા. ખરેખર વાત થાય ને મજા. પણ 8 રાણીઓ ભગવાનને જમાડે છે અને એમાં કૃષ્ણએ હળી કાઢી, સત્યભામાનું સૂરમું ઢોળાઈ ગયું અને ભગવાન ત્યાં જરૂખે ગયા. ન્યાલી પાછા આવ્યા અને પાછા જમવા બેઠા, એટલે 8 રાણીઓ કીધું ઉભા રહ્યો, આ ઢોળી નાખ્યું ને દોટ મૂકીને પાછા બે ગયા. શું કે કાંઈ નહીં, તો મારો અંગત મામલો, નહીં નહીં અમને કયો કે એવું નથી ગાંડી. જો પહેલા 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 વર્ષો પહેલા વડીલોને મળતા ને તો એ પરિચય આપતા કે આ મારા અર્ધાંગના છે, અથવા પછી આવ્યું કે મારા ધર્મપત્ની. આ ધર્મપત્ની શબ્દ મને ગમતો નથી. આપણે ન કહેતા કે આ મારા ધર્મના બેન છે, આ ધર્મના. એટલે પણ શબ્દ જો ફરતા ફરતા ક્યાં પહોંચ્યા એમ કહેતા કે મારા ધર્મપત્ની. પછી એમ કહેતા કે અમારા મુનિયાના માં છે, પછી મમ્મી આવ્યું કે અમારા મુન્નાના મમ્મી છે, પછી આવ્યું કે માય વાઇફ એકચ્યુઅલી. અને હમણાં હમણાં કાકા અમદાવાદ સાહેબ તો હાવ નવું આવ્યું, બકા. અરે બકા, આ બકા ભાગવતના પાત્રો છે. બકો એટલે બકાસુર, એની બેન હગી પૂતના, એના મૂળ બકી, મૂળ પૂતનાનું નામ બકી છે, એનો ભાઈ બકાસુર. આ શબ્દો એના છે, બકા હાય બકા, હેલો બકા, લે. નહીં 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 એમ, પણ અહીંયા જોઈ સાહેબ તો આપણે હજી મૂળભૂત પકડી રાખ્યું બધું, એ મજા આવે. બકા પતિ પત્ની બે ફરવા ગયા હોય એ જાય યાર. એમાં એક આવું સરસ મજાનું રિવરફ્રન્ટ કે શું કે, હા હું પાછો ભણવા ગયો તેથી ટ્રાફિક તો હતું જ. આવી રીતે આમ નદીને કાંઠે બે પતિ પત્ની ફરતા હતા, માણસોય ઘણું ફરવા આવેલું. એમાં ઓલો મદારી ડુગડુગી વગાડે અને ઓલો વાંદરાને રમાડે, અને વાંદરો એવો ભાઈઓ માણા કરતા હારો.
આ ઘણા એમ કે ને કે આપણો ઇતિહાસ એમ કે માણાનું સર્જન વાંદરામાં લખ્યું, મને હકીકત નથી ગમતી વાત, એટલે ગમતું એટલે કે મને હાસું ન લાગતું. તો એ પરંપરાગત સાલું જ રહેવી જોઈએ ને. આ જૂનાગઢમાં ઇતિહાસ વાંદરા છે પણ કોઈ દી કોઈ દુકાનવાળે ન કીધું કે બે દીથા અમારે એક માણા થઈ ગયા દુકાન બે આડ્યો. આ માણા ઘણા વાંદરા જેવા થાય, ઈગ્લોટ માલ લેખા. પણ એક સરસ મજાનું વાંદરું આમ રમાડતો હતો ને વાંદરું, પણ આમ કાંઈ ઘટે નહીં. એ વળી ઓલો મદારી એમ કહે સાહેબ આવ્યા છે સલામ કરો, એટલે વાંદરુંને આમ સલામ કરે, પાછું કહે ચાલ ઊંધી ગલોટ માર એટલે ઉલટી ગલોટ મારે, સીધી ગલોટ મારે તો સીધી ગલોટ મારે, દોરી ઉપર ચાલ તો દોરી ઉપર ચાલે, સાયકલ અકાર તો સાયકલ અકારે. નાની એવી સાયકલને ક્યાં જાય, ખેલ પૂરો થયો એટલે કોઈ 20 રૂપિયા કોઈ 50 રૂપિયા એમ બધા ફેંક્યા, અને એ બધા રૂપિયા ભેગા કરી, અને પછી તો ખેલ પૂરો થઈ ગયો. માકડું ખંભા ઉપર બેસી ગયેલું માથું પકડીને, વળતો એને જ ખાવાના પૈસા ને ગણવાના. આ જો અમારે આખા સ્ટેજ ઉપર કાકા વધારે વધારે બળ કરતા તમારા મંજીરાવાળાના સાજીદા, અમે બિડલા રે એ નાઈ, પછી સવારમાં પૈસા બધા કરતા ઓછા ઓછા. રાકેશ જેવી તે મહેનત છે, અઘરામાં અઘરું તમામ સંગીતોમાં રાકેશભાઈ જાનની જોખમે કોઈ વગાડવાનું સાધન જ મંજીર. જો ફેર પડ્યો તો ટેરવામાં લાગે, ક્યાં વધારે તડાકો લાગવાનો તડાકો જે બોલે એના અંગમાં એવા ઘટકા. જો એક તો આ ટેરવા ઉપર લાગે ઘૂંટી પગની, એ તો ઘૂંટી એ તડાકા. એ આજના છોકરાને ન ખબર હોય આટીએ સાઈકલ લાગ્યું હોય ને પેન્ડલ ન હોય ને એકલો હરિયો હોય ને એ જે આમ હળીંગ દીર હર્યો હોય ને એ જે ઘૂંટીએ લાગ્યું હોય એ તો તડાકો જેને બોલ્યો હોય એને જ ખબર પડે. આ મંજીરામાં ફેર પડ્યો હોય તો ટેરવા તૂટે, એમાંથી ફેર પડ્યો તો ટકામાં લાગે, એમાંથી ફેર પડ્યો જો મંદિરું છૂટ્યું તો કોને લાગે નક્કી નહીં. આ જેમ તેમ યોગ નથી થતો આનાથી સાહેબ, રામદેવજી બાબાથી ન થાય, ભલે યોગ મહાપુરુષ છે આપણે એના પ્રણામ, પણ આવે મંજીરા વગાડવા લ્યો 10 મિનિટ ન વાગે ભાઈ તરત કે નહીં બચે કા. અઘરી વસ્તુ છે. અમે સતત બોલીએ આનાથી બીજા યોગા ક્યાં, દિવસે યોગામાં બેસી તો કાકા પછી આખી શેપડે આવે, આખી રાત તળેલા નાખ્યા હોય કેવું છે કા. આ પાછું આપણા દેશના અમુક નિયમો ન સમજાતા. એને એ રામદેવજી મહારાજ જ એમ કે કરો યોગ ભાગે રોગ, તો કમસે કમ દવા વાળું છે ને એ બીજે નામે પ્રોડક્ટ રાખવી હતી. હા ભલે એ જ રાખે, બહુ દેશી એનું સારી બધું, બધી વસ્તુ સારી 100% પ્રણામ, પણ કમસે કમ એને એને નહોતું એ કરવું, બીજા નામે કરવું હતું. આ તો પહેલાં એમ કે કરો યોગ ભાગે રોગ, તો તમે તમે શું કામ દવા બેસો છો. જો ફેવિકોલથી આખી દુનિયા સોટે, એનું એને ઢાંકણું ન સોટે, બોલો લ્યો. હે તમે શું કહો, આપણે તો ફેવિકમાં સહેજ કાકા ભૂલ પડી તો આપણે ના આપણે આંગળી, પણ એનું ઠાકડું ફરતી ગમે ત્યારે ખોલું ત્યારે ખોલી જાય, બોલો લ્યો. હા એટલે આનંદ એ વાતનો છે કે આવું ભાગશાળી હોય ને એને જ પોતાની ઘેરે પોતાના હારા હોય, નહીતર પોતાના ઢાંકણા નથી છૂટતા. એના કહે કે એકચ્યુઅલી તમે જો આવી રીતે રહ્યા છો તો પછી કાંઈ અમારે વળખાઈને રહેવાનું, એકચ્યુઅલી અમારું નોખું કરી ગયો. નો સોટે પોતાના ને પોતાના, નકર ફેવિકોલ કંપની અમારે મોવાવાળાની જ છે. મેં એને કીધું હતું પારેખ સાહેબ, મને કહે એ કોઈ દી વિચાર જ ન તો એ તો વાત છે. એટલે ઓલા ટૂંકમાં ફરવા ગયા અને એ વાંદરો બેસી ગયો ખંભા ઉપર, ને ઓલો ભાઈ પછી બધા પૈસા વીણીને આમ ગણતો હતો બેઠો બેઠો. એમાં જે ઓલું કપલ તાજા પરણેલા, એને બે કીધું એકચ્યુઅલી કેટલું વાંદરું સરસ છે કા. આપણે ત્યારે લગ્ન હોય ને ત્યારે કોઈક એટલું કહે ને તો આપણે પૂરું થઈ જાય. ફરવા ગયા ને આમ કે કેટલું સરસ થતા લેવાઈ ગયું હોય. એક ભાઈને એની પત્નીએ કીધું મારા માટે ગળા માટે કાંઈક લઈ આવો ને, 7મ-8મ છે મારા માટે ગળા. તમારો દીકરો વીક્ષની ટીકડી લઈ આવ્યો, બોલો લ્યો. અરે સોમા આવશે શરદી, અરે હાર માગે હમા ડોહી.